કચ્છમાં ગાંધીધામથી મુંદ્રા તરફ જતા નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા વર્ષોથી અધૂરું છે. હાઈવે પર ગળપાદરા અને ખેડોઈ પાસે અધૂરું કામ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે. ખેડોઈ પાસે અકસ્માતમાં 2 દિવસ પૂર્વે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આજે પણ અકસ્માત સર્જાયો જેમાં 2 વ્યક્તિ ગવાયા છે. અગાઉ અકસ્માત થયો ત્યારે ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું અને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની ખાતરી મળી હતી. તેમ છતાં હજુ સુધી રોડનું કામ પણ અધૂરું જોવા મળી રહ્યું છે. અધૂરું હોવાથી ડમ્પર, ટેલર, બાઇક, કારને અકસ્માતો સર્જાય છે. આ રોડના અધૂરા કામના કારણે અંજાર યોગેશ્વર ચોકડીથી ભારે વાહનો નીકળતા હોવાથી અનેક લોકોના ભોગ લેવાયા છે, જેના કારણે યોગેશ્વર ચોકડીને અકસ્માત ઝોન તરીકે ઉપમા મળેલી છે. નેશનલ હાઈવેના અધિકારીઓની જોડે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના હોવાથી રોડના કામ પૂર્ણ કરવા માટે હજુ કેટલા લોકોનો જીવ ગુમાવવાનો વારો આવશે અને તંત્ર માનવ જિંદગીથી બચાવવા ગંભીર બને એ પણ જરૂરી છે, પણ ક્યારે પૂર્ણ થશે તે તો આવનાર સમય જ બતાવશે.